મિત્રો, આજે આપણે જયંતભાઈને મળીશું, જે એક ઓરિગામી વિશે આપણને શીખવશે. ઓરિગામી એ એક જાપાનની કળા છે કે જેમાં ઓરી એટલે વાળવું અને ગામી એટલે કાગળ. આજે આપણે જયંતભાઈ પાસે શીખીશું અવનવી વસ્તુઓ બનાવતા, જેમ કે ફ્લાવર છે, ગ્રીટિંગ કાર્ડ્સ બનાવી શકાય છે, ફિશ છે, આવી રીતે કન્ટેનર છે, પીકોક છે. આ એક કળા એવી છે કે જેમાંથી તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો અને ઘરમાં ડેકોરેટ કરવા માટે પણ તમે વસ્તુઓ બનાવી શકો છો. ચાલો તો આજે આપણે શીખીએ જયંતભાઈ પાસેથી કે તમારે ફ્લેપિંગ બર્ડ કઈ રીતે બનાવવું. આ એક ઉડતું પંખી કહેવાય છે અને આ રીતે ઉડી શકે છે. ડોક નીચે પકડવાનું છે અને આ પૂંછડીને ખેંચવાનું છે. ચાલો તો સૌ પ્રથમ આપણે જયંતભાઈ પાસે આ બનાવતા શીખીએ. જયંતભાઈ, આ એક કાગળ છે જેમાં એક સાઈડ રંગીન છે, એક સાઈડ સફેદ છે. એને આપણે સૌ પ્રથમ વાળીશું કે જેમાં આપણે ત્રિકોણ આકાર બને. આમાં વિવિધ કલરના તમે કાગળ, રંગીન કાગળો લઈ શકો છો. જે પ્રમાણે તમારે પક્ષી જોઈએ એ પ્રમાણેના તમે કાગળો બનાવી શકો, પક્ષીઓ બનાવી શકો છો. આ થયો તમારો ગુણાકાર. હવે એને આપણે ઊંધું કરીશું અને હવે આપણે સરવાળો વાળીશું કે જેમ થતાં લંબચોરસ બને છે. આ બીજી બાજુ આપણે ફરી લંબચોરસ વાળ્યું. હવે એને ખોલી આ રીતે પકડવાથી અને આમ બે બાજુ આવી જાય છે. હવે આ એક નાનું ચોરસ બની ગયું છે. એક સાઈડ ખુલતી છે, વચ્ચે એક લાઈન છે અને આ ચાર એના ફોલ્ડ્સ બને છે. હવે જે સાઈડ ખુલતી છે એ સાઈડથી આપણે એને વાળીશું. જો જે વચ્ચેની લાઈન છે ત્યાં સુધી. આ રીતે વાળ્યા બાદ આપણે જોઈ શકીએ છે એને પાછળની પાછળની બાજુ વાળવાનું છે. આ રીતે હવે આ તૈયાર થઈ ગયું છે આઈસ્ક્રીમ કોન. એને ઉપરથી થોડુંક વાળી દેવાનું, પછી ખોલી નાખવાનું. એનાથી આપણને એના સર મળી જાય. હવે આપણે કાતરની જેમ પકડવાનું છે, ઉપર ખોલવાનું અને આ અંદર નાખવાનું. અને જે સર છે એ બરાબર થવા જોઈએ. બધી રેખાઓને એક સાથે મળવા જોઈએ. બરાબર દબાવી દો અંગૂઠાની મદદથી. ફરી એને ખોલી ફરી એ જ રીતે બીજી બાજુ કરવાનું છે. આ રીતે જેમ અડોસ પડોસ હોય એ રીતે તમે એકદમ બે હાથની મદદથી તમે એને વાળી શકો છો. આ ફોલ્ડને જાપનીઝ ભાષામાં બર્ડ બેઝ કહેવામાં આવે છે, જેના ઉપરથી તમે ઘણા બધા પશુ, પંખી, ઘણું બધી વસ્તુઓ બનાવી શકો છો. હવે એક બાજુથી બનશે એની ચાંચ અને એક બાજુથી બનશે એની ડોક. આ બની એની ચાંચ. એને થોડું વાળી દીધું, આગળથી એનો ચાંચનો શેપ મળી ગયો. હવે પાછળથી એની પૂંછડી વાળીશું. આ રીતે અંદર નાખી દેવાનું અને ફોલ્ડ કરવાનું. હવે હલકા હાથે એને સ્પ્રેડ કરો, ડોક નીચે પકડો અને ગીતો ગાવા, રમવા તમારી સાથે આવી ગયું છે ઉડતું પંખી. મિત્રો, હવે આપણે આ સ્ટાર બોક્સ વિશે શીખીશું કે જેમાં તમે ઘણી બધી વસ્તુઓ મૂકી શકો છો, જેમ કે તમારી જ્વેલરી છે, પછી અંદર સ્વીટ્સ મૂકી શકો છો અને ઘણા બધા મિત્રોને તમે આપી પણ શકો છો. આની ઉપર ખાલી મૂકી ગિફ્ટ અને એક જિલેટિન પેપર મૂકી દેવાય છે અને તમે એને ગિફ્ટ તરીકે આપી શકો છો. તમે આમાં નાની મોટી ઘણી સાઇઝોમાં બનાવી શકો છો. ચાલો મિત્રો, હવે આપણે જયંતભાઈ પાસે શીખીએ અને બનાવતા. જયંતભાઈ, હવે આપણે આમાં કાગળ લઈએ છીએ કે જેમાં એક સાઈડ સફેદ છે, એક સાઈડ રંગીન છે. આપણે જે સાઈડ રંગીન છે એને આપણે બહાર રાખીશું અને ત્રિકોણ આકારમાં વાળીશું.
फरी एज रीते बीजी बाजू वाळीशुं, जेम के आपणे हवे त्रिकोण थशे। हवे आपणे अंदर जोई शकीए छे के आ थयो टेकरो अने गुणाकार आकार बनी जाय छे। हवे आपणे ए टेकराने अंदर लई जईशुं अने कलर जे हतो रंगीन ए अंदर जतो रह्यो, हवे आवी गयो सफेद। एज रीते बीजी बाजू वाळी अने आज जे छे ए प्राथमिक बेस बन्यो छे કે જેને એલિમેન્ટરી બેઝ કહેવામાં આવે છે। આ બેઝને તમે વચ્ચેની લાઈન છે અંદર એક સાઈડ પરથી ખુલ્લું છે, એક સાઈડ ઉપરથી બંધ છે। હવે જે સાઈડ ઉપર ખુલ્લું છે એ સાઈડ ઉપરથી આપણે વાળવાનું છે। વચ્ચેની લાઈન સુધી એ જ રીતે બીજી બાજુ અને એ જ રીતે આપણે પાછળનું પાછળની બાજુ અને આ રીતે વાળ્યા બાદ આઈસ્ક્રીમ કોન થયો, એને ફરી એ જ રીતે જેમ આપણે પહેલાં વાળ્યું હતું એ રીતે વાળી દેવાનું। આમાં કાતરની જેમ પકડવાનું છે અને અંદર વાળવાનું છે। આ રીતે ખોલી દેવાનું। આ છે જેમ આપણે આ બોક્સ છે એની ચાર ત્રિકોણો ચાર બાજુઓ બને છે, એ જ રીતે આપણે એને ચાર બાજુઓ વાળીશું અને આપણને કલર અંદરની તરફ મળશે। આ બોક્સ બનાવવા માટે તમે ઘણા બધા કાગળોનો ઉપયોગ કરી શકો છો। રંગબેરંગી કાગળ હોય તો એ વધારે સુંદર લાગે છે। આ રીતે વાળ્યા બાદ એને ફરી બીજી બાજુ એટલે ફરી પાછી સફેદ બાજુ આવી ગઈ, એને ફરી બાજુ વાળી વચ્ચેની તરફની લાઈન સુધી, એટલે આપણે બન્યું બીજી એક એની સાઈડ। આ રીતે વાળ્યા બાદ ફરી પાછું એનું એ જ બીજી બાજુ રિપીટ કરવાનું, જેમ કે પાછળની બાજુ। આ થઈ ગયું। હવે આને બરાબર દબાવી દો અને હળવા હાથે એને ખોલો, ધીરે ધીરે ખોલતા જાઓ અને આ તૈયાર થઈ ગયો તમારી સામે એક સ્ટાર બોક્સ કે જેની અંદર તમે વિવિધ વસ્તુઓ, ચોકલેટ્સ, અમુક વખત આપણે આની અંદર કેક પણ મૂકી શકાય, નીચે ખાલી બટર પેપર મૂકી અને ઉપર કેક, એટલું મોટું તમારે બોક્સ બનાવવું પડે અને તમે ઉપર જિલેટિન મૂકી શકો છો। આ રીતે બોક્સ તૈયાર છે। હવે મિત્રો, આપણે બનાવીશું એક ડક। આ છે એક ડક જેને અહીંયા બે ખુલ્લી બાજુ છે। હવે અહીંયા નાખવાની છે આંગળી, અહીંયા નાખવાનો છે અંગૂઠો અને હવે આ બતક છે એ ચણવા આવશે। મારા હાથમાં દાણા છે અને આ જુઓ, આ આવ્યું, આવે છે વાલી કરવા પણ। ચાલો જયંતભાઈ પાસે હવે આ શીખીશું કેવી રીતે બનાવાય। આમાં એક કાગળ લીધો, આમાં એક સાઈડનો એક કલરનું કાગળ હોય તો પણ ચાલે, જેમાં વચ્ચેની તરફ વાળી અને આ રીતે જેમ આપણે પહેલાં પ્લેન્સ બનાવીએ છીએ નાના હતા ત્યારે એ જ રીતે બનાવવાનું છે। આ બન્યું। હવે ફરી એને બીજી બાજુ કરી અને વાળવાનું છે। વચ્ચેની બાજુથી વાળી આ બાજુ, હવે થઈ ગયા એના બે પોકેટ્સ કે જેમાં આપણે આંગળી નાખી શકીએ। આને પાછળની બાજુ વાળી દેવાનું અને આગળનું છે એમાંથી આપણે એની ડોક બનાવીશું। ડોકને થોડીક મોટી બનાવવા માટે થોડુંક અડધે સુધી વાળવાનું અને પછી એની ડોક બનાવવાની। હવે આ આખું મોડેલ છે એને અડધું વાળી દેવાનું। અડધું વાળ્યા બાદ ધીરે ધીરે એને ખોલવાનું અને ડોકનો આકાર આપવાનો અને હવે એની ચાંચનો આકાર। એ બાદ હવે એક હાથમાં આંગળી, એક હાથમાં અંગૂઠો નાખ્યો। હવે અંગૂઠો અને આંગળીને નીચેથી આ લોક કરી દેવાનું કે જેથી ખસે નહીં। હવે મોડેલ એની એ જ જગ્યાએ છે અને તમે જોઈ શકો છો કે આ દાણા ચણવા આવે છે। જો એકદમ ધીરે ધીરે ખોલવાનું છે અને આંગળીથી તમારે સ્પ્રેડ કરવાનું છે અને આ દાણા ચણવા આવે, વાલી કરવા પણ આવે। જો
આ છે પેકિંગ ડક. હવે મિત્રો આપણે બનાવીશું બોક્સ. મિત્રો આ છે બોક્સ. આ એક બીજી ટાઈપનું છે જે એક રેક્ટેંગલમાંથી બનાવવામાં આવે છે. આ બોક્સ આપણે જયંતભાઈ પાસે શીખીશું, જેમાં એક રેક્ટેંગલ કાગળ લેવામાં આવે છે, એને અડધું કરવામાં આવે છે એકદમ. આમાં થોડું ધ્યાન રાખવાનું અને એક્યુરસી મેન્ટેન કરવાની. હવે એને ખોલી ફરી બીજું અડધું આ રીતે, એ જ રીતે પાછળની બાજુ વાળવાનું. એટલે આ એકદમ લંબચોરસ થઈ ગયું છે, એકદમ લાંબુ થઈ ગયું છે. હવે થોડું ફરી પાછું બીજું એને નાનું કરવાનું એક સાઈડથી લઈને, એ જ રીતે. હવે આ લઈ એક સાઈડથી ટ્રાયંગલ વાળવાનું છે, એ જ રીતે બીજી બાજુથી એમ લઈ અને આ એની અંદર દબાવી દેવાનું, એટલે એનો એક ખૂણો તમારી પાસે તૈયાર થઈ જાય. હવે એ જ જે તમે એક સાઈડ કર્યું એને પાછળની બાજુ કરવાનું, કે જેમ કે રેક્ટેંગલ વાળી એટલે લંબચોરસ થઈ ગયું લાંબુ, ખોલી અને એને વાળવાનું છે એટલે નાનું ટ્રાયંગલ ત્રિકોણ બની ગયું, અને એને અંદર દબાવી દેવાનું, એટલે આને લોક સિસ્ટમ કહેવાય છે, લોક થઈ જાય. હવે આખું મોડેલને ધીરે ધીરે ખોલવાનું છે કે જેમાંથી આપણને બોક્સનો આકાર આપવાનો છે. આ તૈયાર થઈ રહ્યું છે તમારું બોક્સ. એ જ રીતે બીજી બાજુ એને વાળી અને એમાંથી આપણો એક સ્ક્વેર બોક્સ તૈયાર થઈ ગયો છે. આ બોક્સમાં તમે ઘણા પ્રકારના કાગળ લઈ શકો છો. આમાં ધારો કે હાર્ડ પેપર હોય તો વધારે સારું, કે જેનાથી તમને એનો આકાર રહી શકે છે અને તમે એની અંદર ઘણી વિવિધ વસ્તુઓ મૂકી અને આપી શકો છો કોઈને ગિફ્ટમાં. હવે મિત્રો આપણે બનાવીશું આ કટંગ કોમ, જેને ગ્રેવિટેશનલ ટોય કહેવામાં આવે છે, જેને આ રીતે મૂકવાથી અને સ્લાઇટ એક એ કરવાથી એની જાતે એ ખસે છે. આને સાયન્સમાં બાળકોને સમજવા માટે બહુ ઉપયોગી છે. અહીંયા ભાર હલકો છે, ઉપર ભાર વધારે છે, કે નીચેની તરફથી મૂકવાથી અને થોડુંક એને કરવાથી આજો એની જાતે જ જાય છે. એને ગ્રેવિટેશનલ ટોય કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે જોઈએ. અને ગુજરાતીમાં અડુક્યો દડુક્યો પણ કહેવામાં આવે છે, કારણ કે એનો અવાજ પણ થોડોક એવી રીતનો આવે છે. ચાલો બાળ મિત્રો હવે આપણે આ બનાવતા શીખીએ. કાગળ લીધો છે, હવે એનું અડધું કર્યું, એના બાદ ફરી એને અડધું કરી અને બે દરવાજા જેવું બનાવવામાં આવે છે. બરાબર સળ વાળવાથી એની એક્યુરસી મેન્ટેન થાય છે. ફરી એક બાજુથી એને ઘર જેવો આકાર આપવામાં આવે છે, કે જેમાં નાનું ત્રિકોણ તૈયાર થાય છે. નીચેની તરફથી પણ એ જ રીતે વાળવાનું હોય છે. એ જ રીતે બીજી બાજુ, કે જેના આપણને બે દરવાજા થશે. હવે નીચેને તરફ એક જ ફોલ્ડ વાળવામાં આવે છે, જેનાથી થોડોક ભાર હલકો હોય છે, જ્યાં ઉપરની તરફ બે વાર ફોલ્ડ કરવામાં આવે છે, જેથી ઉપર ભાર વધારે હોય છે. બરાબર દબાવી દેવામાં આવે છે અંગૂઠાની મદદથી. અને હવે આખા મોડલને અડધું કરવામાં આવે છે, એટલે એનાથી આપણને એનો સેન્ટર પોઈન્ટ મળી રહે. બરાબર અંગૂઠાની મદદથી દબાવવામાં આવે છે, એને ખોલી અને વળી પાછું અડધું કરવામાં આવે છે, કે જેનાથી આપણને એના દરવાજા મળી રહે. એ જ રીતે હવે બીજી બાજુ વાળવાનું.
આ રીતે વાળ્યા બાદ એને થોડું ખોલવામાં આવે છે અને જ્યાં ભાર વધારે છે એ સાઈડ ઉપર રાખવામાં આવે છે અને જ્યાં ભાર હલકો છે ત્યાં નીચે અને સ્લાઇટ થોડો હલકો આપી અને આ ગુલાટીઓ ખાય છે। ફરી એક વખત આપણે જોઈએ। આ જો આને ગ્રેવિટેશનલ ટોય કહેવામાં આવે છે। આ નાના બાળકોને વધારે પ્રિય હોય છે કે જેમાંથી એ સાયન્સની પદ્ધતિને શીખી શકે છે અને માણી પણ શકે છે। તો મિત્રો, હવે આપણે ઓરિગામીને હસ્તગત કરનાર શ્રી જયંતભાઈ ધરમસિંહનો આપણે આભાર માનીએ કે જેમણે આપણને સરળતાથી આ કળા શીખવી।